Dear student, today we are going to learn Standard 12th English, second language, Unit 3, Read 1, Manage Your State, Part 4. वाला विद्यार्थी मित्रों, आज आपणे ત્રણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 3 નું રીડ પહેલું ભાગ ચોથો નો અભ્યાસ કરીને સમજીએ. અહીંયા આ પાર્ટની અંદર સ્ક્રીન એક્સરસાઇઝ વિશે સમજવાનું છે. સ્ક્રીન એક્સરસાઇઝ એટલે એક એવી બાબત કે મગજની સ્ક્રીન ઉપર આપણે કલ્પના કરવાની છે અને મગજની સ્ક્રીન ઉપર આપણે એક કાર્ય કરવાનું છે, એક કલ્પના કરવાની છે જેની વાત અહીંયા આપેલી છે. સ્ક્રીન એક્સરસાઇઝ કેવી રીતે કરી શકાય એ અહીંયા દર્શાવ્યું છે. તો જોઈએ આપણે વર્ડ ટુ વર્ડ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ઇમોશન્સ એટલે આપણા ઇમોશન, લાગણીઓ, આપણા વિચારો, હેવ ટેકન યુ ઓવર કે જ્યારે તમારા ઉપર હાવી થઈ જાય છે ત્યારે, જ્યારે લાગણીઓ તમારા પર હાવી થઈ જાય છે ત્યારે, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઇટ બીકમ્સ તે બને છે નિયરલી ઇમ્પોસિબલ, લગભગ અશક્ય વાત, ટુ થિંક વિચારવું ક્લિયરલી સ્પષ્ટપણે. જ્યારે લાગણીઓ કે વિચારો તમારા પર હાવી થઈ જાય છે ત્યારે તમારા માટે સ્પષ્ટપણે વિચારવું એ લગભગ અશક્યવત બને છે. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. ઇટ બીકમ્સ વેરી ઇઝી, તે ખૂબ સહેલું બને છે. અનવાઇઝ ડિસિઝન, અયોગ્ય નિર્ણય, ખોટો નિર્ણય, ત્યારે ખૂબ સરસતાથી, ખૂબ સરળતાથી ખોટો નિર્ણય લેવાઈ જાય છે. ઓર એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. ઓર એગ્રી ટુ સમથિંગ, એવી કોઈ બાબત સાથે સહમત થઈએ છીએ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, કે જે તમારા માટે લાભપ્રદ નથી. જ્યારે લાગણી કે વિચારો તમારા પર હાવી થઈ જાય છે ત્યારે તમારા માટે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્યવત બને છે અને ત્યાર પછી તમે ખૂબ સરળતાથી ખોટો નિર્ણય લઈ લો છો, અથવા તો એવી બાબત સાથે સહમત થઈ જાઓ છો કે જે તમારા માટે લાભપ્રદ નથી. આ કેવી રીતે આપણે સમજી શકીએ? દાખલા તરીકે આપણા ઘરે પપ્પા ખીજાણા હોય તો કેટલીક વખત બાળક છે એ ખૂબ ખોટો નિર્ણય તરફ દોરી જાય, જેમ કે હવે નથી ભણવું, કે હવે તો તોફાન જ કરવા છે, કે હવે તો વાત માનવી જ નથી, કે જાતને કે અન્ય કોઈને નુકસાન પહોંચાડવું છે, ઘરમાંથી જતું રહેવું છે, ઘર છોડી દેવું છે, આવા બધા વિચારો કરે. વાત એટલી જ હોય, પપ્પાએ બાળકે જે ભૂલ કરી હોય એના માટે ઠપકો આપ્યો હોય કે પનિશમેન્ટ આપી હોય, જે સમજી શકાય હોય કે આ ભૂલ છે એની આ સજા છે, એને બદલે આપણે સાચા છીએ, મારું કેમ અપમાન કર્યું, મને કેમ પનિશમેન્ટ આપી, મને કેમ ખીજાણા, આ વાત ઉપર આપણી લાગણીઓ વધારે હાવી થઈ જાય છે એટલે આપણે ખૂબ સહજતાથી ખોટો નિર્ણય લઈએ છીએ. ઘણા બાળકોથી આવું થાય છે, ઇવન શાળા લેવલે, શાળા કક્ષાએ પણ આવું થાય છે કે શિક્ષકે કોઈ વિદ્યાર્થીને કોઈ પનિશમેન્ટ આપી હોય કે ઠપકો આપ્યો હોય તો એ વિદ્યાર્થી પોતે જે ભૂલ કરી છે એના ભાગરૂપે આ છે અને એક ક્ષણ પૂરતું, બે ચાર મિનિટ પૂરતું કે અડધા કલાક પૂરતું કે એક દિવસ પૂરતી આ વાત છે, બીજે દિવસે આવી સ્થિતિ નથી એવું સમજવાને બદલે ખૂબ ખોટા નિર્ણય લેવા માંડે છે. એ જ સજા જો બીજા વિદ્યાર્થીને થઈ હોય ને તો ત્યારે એ જ વિદ્યાર્થીને એવો નિર્ણય કરતો હોય છે કે ના, આ વ્યાજબી સજા છે, આ વિદ્યાર્થી સજાને લાયક છે. જ્યારે પોતાને થાય એ જ ભૂલ માટે તો એના વિચારો ખોટા ખરાબ આવવા માંડે છે. એ આ છે, આપણે દરેક સ્થિતિમાં આવું થતું હોય છે કે જ્યારે લાગણીઓ આપણા પર હાવી થઈ જાય, વિચારો આપણા પર હાવી થઈ જાય ત્યારે આપણે ખૂબ
સરળતાથી આપણા માટે સ્પષ્ટપણે વિચારવું અશક્યવત બને છે અને આપણે ખૂબ સરળતાથી ખોટો નિર્ણય લઈ લઈએ છીએ અથવા તો એવી બાબત સાથે સહમત થઈ જાય છે કે જે આપણા માટે લાભપ્રદ હોતી નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ, સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક એટલે પાછા વળવું. સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે કે કેવી રીતે પરત ફરવું, પાછા વળવું. એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન. ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે યોર સેલ્ફ, તમારી જાતને કરંટ સિચ્યુએશન, વર્તમાન પરિસ્થિતિમાં ડિટેચ, પાછું કાઢવું, બહાર કાઢવું. વર્તમાન પરિસ્થિતિમાં તમે તમારી જાતને કેવી રીતે બહાર કાઢવું આ વિશે વ્યક્ત કરે છે, વાત કરે છે. સો દેટ જેથી યુ કેન સી મોર ક્લિયરલી, કે જેથી તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકો, જોઈ શકો વોટ ઇઝ ગોઈંગ ઓન, જે કાંઈ બની રહ્યું છે. આમ સ્ક્રીન એક્સરસાઇઝ તમને કેવી રીતે પાછા મળવું અને વર્તમાન પરિસ્થિતિમાં તમારે તમારી જાતને કેવી રીતે ભાવના મુક્ત કરવું એ બતાવે છે, કે જેથી જે કાંઈ બની રહ્યું હોય એને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. ફરીવાર આ પેરેગ્રાફને આપણે સમજી લઈએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે લાગણીઓ તમારા પર હાવી થઈ જાય છે, જ્યારે વિચારો તમારા પર હાવી થઈ જાય છે, ત્યારે તમારા માટે સ્પષ્ટપણે વિચારવું એ લગભગ અશક્યવત બને છે. ધેન ઇટ બીકમ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. પછી તમે ખૂબ સરળતાથી ખોટો નિર્ણય લઈ લો છો અથવા તો એવી બાબત સાથે ખૂબ સહજતાથી, સરળતાથી સહમત થઈ જાઓ છો કે જે તમારા માટે લાભપ્રદ હોતી નથી. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શો યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. આમ સ્ક્રીન એક્સરસાઇઝ એ તમને બતાવે છે કે કેવી રીતે પાછું વળવું અને વર્તમાન પરિસ્થિતિમાં તમે તમારી જાતને, તમારે તમારી જાતને કેવી રીતે ભાવના મુક્ત કરવી, કે જેથી જે કાંઈ બની રહ્યું છે એને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો, સમજી શકો. આ પેરેગ્રાફ જ્યારે આપણી સાથે કંઈ ખોટું થયું હોય ત્યારે જ્યાં આપણી માનસિક સ્થિતિ અને આપણા વિચારો હોય એમાંથી આપણે કેવી રીતે બહાર આવવું એની વાત કરવાની પ્રયત્ન કરે છે. શું કરવું જોઈએ અહીંયા આપ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. આઉટસાઇડર એટલે બહારના વ્યક્તિ, પોઈન્ટ ઓફ વ્યૂ એટલે દ્રષ્ટિકોણ. બહારના વ્યક્તિના દ્રષ્ટિકોણને લો. એન્ડ ઇમેજાઇન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. ઇમેજાઇન, કલ્પના કરો અનધર પર્સન, બીજા વ્યક્તિ, ઇન યોર સિચ્યુએશન, તમારી પરિસ્થિતિમાં. બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ લો અને તમારી સ્થિતિમાં બીજા વ્યક્તિની કલ્પના કરો. દાખલા તરીકે બે ભાઈઓ છે, એમાં એક ભાઈને પનિશમેન્ટ પપ્પાએ આપી હોય ત્યારે એના વિચારો થોડાક પિતાથી વિરુદ્ધ થઈ જતા હોય છે. એ જ જ્યારે નાના ભાઈને પનિશમેન્ટ મળી હોય કે બીજા ભાઈને પનિશમેન્ટ હોય ત્યારે વિચારો પપ્પાની ફેવરમાં હોય છે. અહીંયા એ કહેવા માગે છે કે બંને સ્થિતિમાં આપણા વિચારો એક જ પરિસ્થિતિના હોવા જોઈએ. એટલે આપણી સાથે જે ખોટું થયું છે એ જ વાત બીજા સાથે જે કાંઈ થયું છે એને ધ્યાનમાં લઈ અને જો વિચારવામાં આવે તો એ પરિસ્થિતિ યોગ્ય હોય અથવા એમાં દુઃખ ઓછું હોય એવી વાત અહીંયા કીધી છે. વિલ પુટ એ ન્યૂ પ્રસ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. ન્યૂ પ્રસ્પેક્ટિવ, નવો દ્રષ્ટિકોણ. સ્ટ્રેસ પ્રોબ્લેમ, તાણની સમસ્યા. તમારી તાણની સમસ્યાનો નવો દ્રષ્ટિકોણ મૂકશો સો યુ કેન ઇવેલ્યુએટ મોર ક્લામલી વોટ નીડ ટુ બી ડન. યુ કેન ઇવેલ્યુએટ, ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરી શકશો મોર કામલી, વધારે શાંતિથી વોટ નીડ ટુ બી ડન અને
જે જરૂરી હશે તે જ કરશો. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજાઇંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ એ ન્યૂ પર્સ્પેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ ટુ બી ડન. બહારના વ્યક્તિનો દૃષ્ટિકોણ લો, તમારી પરિસ્થિતિમાં બીજા વ્યક્તિની કલ્પના કરો, તમારી તાણની સમસ્યાનો નવો દૃષ્ટિકોણ મૂકશો કે જેથી તમે વધારે શાંતિથી મૂલ્યાંકન કરી શકશો અને જે જરૂરી હશે તે જ કરશો. વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી આંખો બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ વિશે વિચારો દેટ ઇઝ કરન્ટલી, કે જે હાલમાં કોઝિંગ યુ સ્ટ્રેસ, તમને તાણ આપવાનું કારણ બન્યું છે. તમારી આંખોને બંધ કરો અને એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તમને તાણ આપવાનું કારણ બન્યું છે. તમારી આંખોને બંધ કરો એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તાણ આપવાનું કારણ બન્યું છે. ઇમેજાઇંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ યુ વેર વોચિંગ. ઇમેજાઇંગ, કલ્પના કરો, પ્રોજેક્ટિંગ એટલે પ્રોજેક્ટરથી પાડવાની, ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિ, ઓન ટુ અ સ્ક્રીન, સ્ક્રીન પર, ઇન યોર માઇન્ડ, તમારા મન, તમારા મનની સ્ક્રીન ઉપર આ પરિસ્થિતિને પ્રોજેક્ટિંગ કરવાની કલ્પના કરો. પ્રોજેક્ટિંગ કરવું એટલે પ્રોજેક્ટરથી એ પરિસ્થિતિને પડદા ઉપર પાડવી. આપણે જાણીએ છીએ કે પ્રોજેક્ટર હોય છે, એનામાંથી કેટલાક રેઝ, કિરણો એ પડદા ઉપર પડતા હોય છે કે જેનાથી પડદા ઉપર એક ચિત્ર દેખાય છે. આવી કલ્પના આપણે મનની સ્ક્રીન ઉપર, મનના જ પ્રોજેક્ટર દ્વારા એ પરિસ્થિતિને સ્ક્રીન ઉપર પાડવાનો પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે? તો કે એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ, જેમ કે તે એક ફિલ્મ હોય, યુ વેર વોચિંગ, તમે નિહાળી રહ્યા, જેમ કે તમે નિહાળી રહ્યા હોય એવું એક ફિલ્મ હોય, તેમ તમારા મનની સ્ક્રીન ઉપર આ પરિસ્થિતિને પ્રોજેક્ટરથી પ્રોજેક્ટ કરવાની કલ્પના કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરો, ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, જે કાંઈ ખરેખર બન્યું હોય, હકીકતમાં જે બન્યું હોય તેને પ્રોજેક્ટ કરવાની પ્રયત્ન કરો. નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન, નહીં કે જેનાથી તમને ડર હોય, ભય હોય. ફરીવાર આ પોઈન્ટને જોઈએ. વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ અ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. તમારી આંખો બંધ કરીને એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તમને તાણ આપવાનું કારણ બન્યું હોય. તમારી આંખોને બંધ કરી એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે પરિસ્થિતિ હાલમાં તમને તાણ આપવાનું કારણ બની છે. ઇમેજાઇંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર એ ફિલ્મ યુ આર વોચિંગ. તમારા મનની સ્ક્રીન ઉપર એ પરિસ્થિતિને પ્રોજેક્ટ કરવાની કલ્પના કરો, જેમ કે તમે ફિલ્મ નિહાળી રહ્યા હો. ઇન્ક્લુડ ઓનલી વોટ ઇઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હકીકતમાં જે બન્યું હોય એને તેમાં સમાવેશ કરો, નહીં કે જેનાથી તમને ભય હોય, ડર હોય. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. રિપ્લેસ એટલે બદલો યોર સેલ્ફ, તમારી જાતને, ઇન ધ ફિલ્મ, આ ફિલ્મમાં, વિથ સમવન એલ્સ, અન્ય કોઈક, ઓફ ધ સેમ જેન્ડર, એ જ જાતિનો. આ ફિલ્મ પર તમારી જાતના અન્ય કોઈને તમારી જાત સામે બદલો. એટલે તમે એક પુરુષ છો અથવા તમે ઘરના એક સભ્ય છો, બોય છો, તો તમારા જ ભાઈને તમારા સ્થાને મૂકવા. તમને એમ લાગે છે કે ઘરમાં માત્ર તમારી સાથે જ ખોટું થાય છે. તમારા ભાઈના દૃષ્ટિકોણથી વિચારો તો એને પણ એવું જ લાગે કે મને થોડું કંઈક ખોટું થાય છે. જેમ ક્લાસરૂમમાં
ક્લાસરૂમમાં 60 વિદ્યાર્થી હોય, આ 60 વિદ્યાર્થીને પ્રશ્ન, 60 વિદ્યાર્થીમાંથી શિક્ષકે કોઈ પ્રશ્ન કર્યો ને એક વિદ્યાર્થીને ઊભો કર્યો, તો કેટલીક વાર એ વિદ્યાર્થીની માનસિક સ્થિતિ એવી થઈ જાય કે પ્રશ્ન મને જ કરે છે. એના પછી જ્યારે બીજાને પ્રશ્ન કરવામાં આવે તો એનો દુખાવો, એનું દુઃખ, એની પીડા ઘટી જાય છે. એને ખ્યાલ આવે છે કે શિક્ષક પ્રશ્ન બીજાને કર્યો. પણ જ્યારે બીજાને ઊભો કર્યો હોય ને ત્યારે એની સ્થિતિ એવી થઈ જાય કે મને જ પ્રશ્ન કર્યો. પણ એ જ પ્રશ્ન 7, 8, 10, 12 વિદ્યાર્થીને કરે ને ત્યારે એમનું દુઃખ હળવું થઈ જાય, ઘટી જાય. જો એ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય, અઘરો હોય, મુશ્કેલ હોય, સજામાં પણ કંઈક આવું જ હોય છે. ધારો કે શિક્ષકે એક વિદ્યાર્થીને 2 વાર લખવા આપ્યો એક ટોપિક, એટલે એને એ દુખાવો લાગે, એને એવું લાગે કે મને જ એકને લખવા આપ્યો, ક્લાસમાં બીજા 60 વિદ્યાર્થી, પણ એ જ લખાણ બીજા 25-30 વિદ્યાર્થીને આપે, એટલે એ વિદ્યાર્થીને દુખાવો ઘટી જાય છે. ત્યારે એની એવી લાગણી થઈ જાય છે કે ના, હું એક નથી, બીજા ઘણાને છે. સેમ આવું સમાજમાં હોય છે, વર્ગખંડમાં હોય છે, સેમ ઘરમાં હોય છે, આ ટાઈપની હોય છે. આ જ સ્ક્રીન એક્સરસાઇઝ કહેવાય. ત્યારે આપણને મળેલી સજા, આપણી સાથે થયેલું ખોટું, આપણા જેવા જ, આપણી જાતના, આપણી જેટલી જ ઉંમરના, આપણા જ ક્લાસના, આપણા જ સમાજના અન્ય કોઈ સાથે હોય એટલે આપણને ખૂબ સહજ લાગે. આગળ વાત, વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. વોચ ધ ફિલ્મ, એ ફિલ્મને નિહાળો. આઉટસાઇડર ઓબ્ઝર્વર, બાહ્ય નિરીક્ષણકર્તાની જેમ આ ફિલ્મને બાહ્ય નિરીક્ષણકર્તાની જેમ નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? હાઉ ડુ યુ ફીલ, તમે કેવું અનુભવો છો અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન, જે કાંઈ બની રહ્યું છે ઇન ધ ફિલ્મ, ફિલ્મમાં જે કાંઈ બની રહ્યું છે એના વિશે તમે કેવું અનુભવો છો? પરિવાર, છેલ્લા 2 મુદ્દા, રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતના અન્ય કોઈને ફિલ્મમાં તમારી જાત સામે બદલો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ. એના ઉપરનું બધું જોઈએ. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતના અન્ય કોઈને તમારા સ્થાને ફિલ્મમાં નિહાળો. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર, બાહ્ય નિરીક્ષણકર્તાની જેમ ફિલ્મને નિહાળો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ? ફિલ્મમાં જે કાંઈ બની રહ્યું છે એના વિશે તમે કેવું અનુભવો છો? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? વોટ એડવાઇસ, કઈ સલાહ વુડ યુ ગીવ તમે આપશો ધ પર્સન, એ વ્યક્તિને, હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીનમાં તમારા સ્થાને બદલાયો છે. સ્ક્રીનમાં તમારા સ્થાને જે વ્યક્તિ બદલાયો છે એને તમે કઈ સલાહ આપો છો? ઓપન યોર આઈસ અગેઇન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ઓપન યોર આઈસ અગેઇન, તમારી આંખને ફરી વખત ખોલો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ, અને તમારી પોતાની સલાહ પ્રમાણે કાર્ય કરો. તમારી આંખોને ફરી એક વખત ખોલો અને તમારી પોતાની સલાહ પ્રમાણે કાર્ય કરો. નેક્સ્ટ આગળ વધીએ. એન્ટિસિપેટિંગ સક્સેસ, અપેક્ષિત સફળતા. એન્ટિસિપેટિંગ એટલે ધારણા, અપેક્ષા, અને સક્સેસ એટલે સફળતા. એન્ટિસિપેટિંગ સક્સેસ, અપેક્ષિત સફળતા. આપણે દરેક વ્યક્તિ કામ શરૂ કરીએ ને એ પહેલાં એની અપેક્ષિત સફળતા બાંધી લેતા હોઈએ છીએ, અને એ કઈ સ્થિતિમાં, પરિસ્થિતિમાં કામ કરે છે એ અહીંયા જોઈએ. એ જ વાત કરી છે. વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. વેન, જ્યારે લાઈફ, જિંદગી બીકમ્સ બને છે ટુ હેક્ટિક, અત્યંત ભાગદોડ ભરી, જ્યારે જિંદગી અત્યંત ભાગદોડ ભરી બને છે ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. ફિલિંગ એટલે અનુભવીએ છીએ, મેન્ટલી, માનસિક રીતે ટાયર્ડ નોટ, થાકી જવું, ત્રાસી જવું, બંધાઈ જવું, જકડાઈ જવું.
જ્યારે જિંદગી અત્યંત ભાગદોડ ભરી જઈ બની જાય છે ત્યારે આપણે માનસિક રીતે ત્રાસી જઈએ છીએ, થાકી જઈએ છીએ. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. ઇઝી એટલે સહેલું, પોઝિટિવ એટલે હકારાત્મક. કોઈ પણ વસ્તુ સહેલી અને હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ ઇન, હતાશા નિરાશા છવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અ કરંટ પ્રોબ્લેમ. વી કેન નોટ સી, આપણે જોઈ શકતા નથી વે માર્ગ, કરંટ પ્રોબ્લેમ વર્તમાન સમસ્યા. અને આપણને આપણી વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જડતો નથી. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ઓપન એટલે ખોલી શકીએ છીએ. સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, આશાવાદનું સ્ત્રોત, આશાવાદનું કિરણ. વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, અપેક્ષિત સફળતાની પદ્ધતિએ આપણે અપેક્ષિત સફળતાની પદ્ધતિએ આશાવાદના કિરણને, આશાવાદના સ્ત્રોતને ખોલી શકીએ છીએ. વેન લાઈફ બીકમ ટુ એક્ટિક, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. જ્યારે જિંદગી અત્યંત ભાગદોડ ભરી બની જાય છે ત્યારે આપણે માનસિક રીતે થાકી જઈએ છીએ. નથિંગ સીમ ઇઝી એન્ડ પોઝિટિવ. કોઈ પણ વસ્તુ સહેલી અને હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ ઇન, હતાશા નિરાશા છવાઈ જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. અને આપણને આપણી વર્તમાન સમસ્યામાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો નથી. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. અપેક્ષિત સફળતાની પદ્ધતિએ આપણે આશાવાદના કિરણને, આશાવાદના સ્ત્રોતને ખોલી શકીએ છીએ. આ અપેક્ષિત સફળતાની પદ્ધતિ કેવી રીતે કરી શકાય, અપેક્ષિત સફળતા કેવી રીતે કરી શકાય, મેળવી શકાય, એના કેટલાક સ્ટેપ અહીંયા આપેલા છે. પહેલું સ્ટેપ છે સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક એટલે ગોઠવાઈ જાવીને ચેર ખુરશીમાં. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને બંધ કરો. આશાવાદ કે અપેક્ષિત સફળતા કે ધારણા મુજબની સફળતા આપણે કેવી રીતે મેળવી શકીએ અને એની એક્સરસાઇઝ કેવી છે એના કેટલાક સેન્સ આપણે જોઈએ, કેટલાક સ્ટેપ છે અહીંયા. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં ગોઠવાઈ જાઓ અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ફીલ લાઇક ટુ હેવ એચિવડ સમથિંગ. એક્સપિરિયન્સ એટલે અનુભવો. ઓલ યોર સેન્સ, તમારી બધી, બધા જ સેન્સ, તમારી બધી જ ઇન્દ્રિયો, તમને થતા બધા જ સેન્સ, તમને જે કંઈ ઇન્દ્રિયોનો અનુભવ થાય છે તેને અનુભવો. વોટ ઇટ ફીલ લાઈક ટુ હેવ એચિવડ સમથિંગ. એચિવ એટલે પ્રાપ્ત કરો, સમથિંગ એટલે કંઈ. જ્યારે તમે કંઈક પ્રાપ્ત કરો છો ત્યારે તમારી બધી જ ઇન્દ્રિયો કેવું અનુભવે છે એનો અનુભવ કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ એલિએશન. એન્જોય એટલે આનંદ માણો. રિઝલ્ટિંગ ફિલિંગ, પરિણામ લાગણીઓ, રિલીફ રાહત, એલિએશન ગર્વ. અને એના પરિણામ સ્વરૂપે રાહત અને ગર્વની લાગણીનો આનંદ માણો. આ એવું કહેવા માગે છે કે તમે હજી સિદ્ધ ન કર્યો હોય, આમ છતાં તમે કોઈ કાર્ય કરવાના છો, એની કેટલી સિદ્ધિ પ્રાપ્ત થશે અને એ સિદ્ધિ પ્રાપ્ત થતાં તમને કેટલો આનંદ અને ગર્વ થશે એને તમે માણો, અનુભવો. હજુ સિદ્ધિ સફળતા ન મેળવી હોવા છતાં, જેમ કે વિદ્યાર્થી અવસ્થાએ એણે લક્ષ રાખ્યું હોય, ધારો કે એક બાળકે, એક સ્ટુડન્ટે, એક વિદ્યાર્થીએ 80% લક્ષ રાખ્યું હોય અને એ લક્ષ પ્રાપ્તિના માર્ગ ઉપર હોય, ત્યારે એ લક્ષ મળી ગયા પછી, એ પહોંચ્યા પછી એને કેટલો આનંદ થશે, એટલું ગર્વ થશે, એની જે વિચારો છે, એની જે એ વખતની લાગણી છે એને અત્યારથી મહેસૂસ કરો અને અત્યારથી એ જુઓ, પામો એને. એવું નહીં કે 80% મેળવ્યા પછી શું હતાશા અને નિરાશા નહીં. ભલે હજી તમે 80% મેળવવાના માર્ગમાં હોય, પણ અત્યારથી જ તમે મેળવી લીધા છે અને એનાથી તમને કેટલો આનંદ અને ગર્વ થયો છે
એ અહેસાસ કરો, એ અનુભવ. જેમ કે એક વિદ્યાર્થી ડૉક્ટર બનવા માગે છે તો હાલમાં જ એ એપ્રોન પહેરેલો છે, ડૉક્ટરની સીટ ઉપર બેસેલો છે, પેશન્ટને તપાસે છે, એનાથી પેશન્ટ સારા થાય છે, લોકો એને આદરથી જુએ છે. એ અત્યારથી અહેસાસ કરો, અત્યારથી જુઓ, એ અનુભવો, તો તમે ડૉક્ટરની બને. ત્યારે તમને કેટલો થાક લાગશે, ડૉક્ટર બન્યા પછી તમારે કેટલો ભાર સહન કરવો પડશે, ડૉક્ટર બન્યા પછી તમને કેટલી લોકો હેરાન કરશે. આવી નકારાત્મક વિચારો જો આવે અને એવું વિચાર્યા કરો તો માની લો કે તમે એ ડૉક્ટર બનવાના રૂટ ઉપર નથી. આવી કંઈક વાત અહીંયા કહેવામાં આવી છે. હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ, હકારાત્મક લાગણી ઉપર વળગ્યા રહો. બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. જ્યાં પણ જાઓ ત્યાં તમે એને તમારી સાથે લઈ જાઓ, જ્યાં પણ હો ત્યાં તમે એને સાથે રાખો. ઓપન યુર આઈઝ અગેઇન, તમારી આંખને ફરી વખત ખોલો. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યુર આઈઝ, તમારી જાતે ખુરશીમાં ગોઠવાઈ જાઓ અને તમારી આંખોને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ વોટ ઇટ ફીલ લાઈક ટુ અચીવ ધ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ એલિવેશન. તમે જે કંઈક પ્રાપ્ત કર્યું છે એ માટે તમે કેવી લાગણી અનુભવો છો, તમારી ઇન્દ્રિયો કેવી લાગણી અનુભવે છે, તો તમારી ઇન્દ્રિયો શું અનુભવે છે એનો અનુભવ કરો અને પરિણામ સ્વરૂપ, આ લાગણીઓના પરિણામ સ્વરૂપ રાહત અને ગર્વની લાગણીઓનો આનંદ માણો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીઓ પર ટક્યા રહો, વળગ્યા રહો અને જ્યાં પણ તમે હો તમે એને સાથે રાખો. ઓપન યોર આઈસ અગેઇન, તમારી આંખોને ફરી વાત ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ વોટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ. મેક શ્યોર, એ વાતની ખાતરી કરો, યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ, તમે અટવાઈ નથી જતા, ગૂંચવાઈ નથી જતા ઇન કન્સિડરેશન, એ વાતનું ધ્યાન રાખવામાં, અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, પરિસ્થિતિ એની જાતે કેવી રીતે ઉકેલાઈ જશે. એ વાતની ખાતરી કરો કે પરિસ્થિતિ તેની જાતે કેવી રીતે ઉકેલાશે એ વાતનું ધ્યાન રાખવામાં તમે અટવાતા નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફાર્મલી ઇન માઇન્ડ. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ, તેની જાતે જ તેની સંભાળ રાખશે. એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફાર્મલી ઇન માઇન્ડ, જેવા તમે તમારા મનમાં તમારા ધ્યેયને મક્કમતાથી વળગી રહેશો, તમે જેવા તમારા મનમાં તમારા ધ્યેયને મક્કમતાથી વળગી રહેશો એ સમય સુધી તે તેની જાતની સંભાળ રાખશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન એ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી. જો તમે હકારાત્મક દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે વધારે સારો નિર્ણય કરી શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. ઇવેન્ચ્યુઅલી છેવટે ડિઝાયર રિઝલ્ટ એટલે ઈચ્છિત પરિણામ, કે જે છેવટે તમને ઈચ્છિત પરિણામ તરફ દોરી જશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ સેલ્ફ. એ વાતની ખાતરી કરો કે પરિસ્થિતિ તેની જાતે કેવી રીતે ઉકેલાઈ જશે એનું ધ્યાન રાખવામાં તમે અટવાતા નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફાર્મલી ઇન માઇન્ડ. તમે તમારા મનમાં તમારા ધ્યેયને મક્કમતાથી વળગી રહેશો તો તેની સંભાળ તેની જાતે જ રાખશે. ઇફ યુ સ્ટે ફોકસ ઓન એ પોઝિટિવ આઉટકમ યુ કેન થિંક મોર ક્લિયરલી. જો તમે હકારાત્મક દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે વધારે સ્પષ્ટ રીતે વિચારી શકશો એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે વધારે સારો નિર્ણય લઈ શકશો, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, કે જે છેવટે તમને ઈચ્છિત પરિણામ તરફ દોરી જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, નંબર ઓફ અસંખ્ય ઘણા
ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ, અલગ અલગ હકારાત્મક દ્રષ્ટિકોણ. જો એક કરતાં વધારે હકારાત્મક દ્રષ્ટિકોણ હોય તો then simply concentrate on visualizing one version today and another version tomorrow. Visualizing એટલે દ્રષ્ટિપાત કરો, જુઓ, ધ્યાન કેન્દ્રિત કરો. One version today, એક version ઉપર આજે, another version tomorrow, બીજા ઉપર કાલે. જો એક કરતાં વધારે હકારાત્મક દ્રષ્ટિકોણ હોય તો એક પર આજે ધ્યાન કેન્દ્રિત કરો, બીજા ઉપર આવતીકાલે. This is not an exercise in correctly predicting the future. પ્રેડિક્ટિંગ એટલે ધારણા કરો, ફ્યુચર એટલે ભાવિ, કરેક્ટલી એટલે સાચી રીતે. આ કોઈ સાચી રીતે ભાવિની ધારણા કરવાની કસરત નથી, બટ રાધર એ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ. પણ નકારાત્મક વિચારોને દૂર કરી, ફ્રોમ યોર માઇન્ડ, તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી, ફોકસિંગ ઓન એ પોઝિટિવ ટેક, હકારાત્મક દ્રષ્ટિકોણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત છે. આ કોઈ સાચી રીતે ભાવિને ભાંખવાની કસરત નથી, પણ તમારા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરી તમામ હકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની આ કસરત છે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુઅલાઇઝિંગ વન વર્ઝન ટુડે, અનધર વર્ઝન ટુમોરો. જો એક કરતાં વધારે હકારાત્મક દ્રષ્ટિકોણ હોય તો એક દ્રષ્ટિકોણ ઉપર આજે ધ્યાન કેન્દ્રિત કરો, બીજા ઉપર આવતીકાલે. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. આ કોઈ સાચી રીતે ભાવિને ભાંકવાની કસરત નથી, પણ તમારા મનમાંથી નકારાત્મક વિચારો, નકારાત્મક દ્રષ્ટિકોણો દૂર કરી તમને હકારાત્મક બનાવવાની આ કસરત છે. ઓકે, આજે અહીંયા પૂરું. થેન્ક યુ, આભાર. નેક્સ્ટ વિડીયોમાં આનો બીજો પાર્ટ, રીડ 2 એ